નમસ્કાર ફ્રેન્ડ, અત્યારે આપણે દિવ્યાંગ બાળકો જે છે એમનું એક તાલીમ કેન્દ્ર છે, વ્યવસાય તાલીમ કેન્દ્ર, બરોબર, મહેસાણાની અંદર. ત્યાં અત્યારે જે કાઉન્ટર ઉપર ઊભા છીએ ત્યાં અલગ અલગ તમે જોઈ રહ્યા છો બાળકો, અગરબત્તી, દિવેટ છે, પછી ઘણી બધી આઇટમો અહીંયા બનાવે છે. અને અહીંયા એક કસ્ટમર આવેલા છે તો એમનો આપણે અભિપ્રાય લઈશું. કેવી રીતે અહીંયા આવવાનું થયું તમારે? આવ્યો તો બાજુમાં નટરાજ હોટલમાં મળવા માટે મિત્રના, પણ અહીંથી નીકળ્યો એટલે આ બોર્ડ જોયું, દિવ્યાંગ બાળકોની બધી પ્રોડક્ટ બનાવીને વેચવામાં આવે. યસ, તો એના વિશે જાણકારીની ઈચ્છા ધરાવી તો બેન અંદર લઈ ગયા અને એમનું જે સેટઅપ બતાવ્યું કે છોકરાઓને અહીંયા પગભર કરવા માટે બધું શીખવાડે અને આ બધું કરે છે. અને એની પ્રોડક્ટો જોઈ તો બજારમાં જે આ વસ્તુ અવેલેબલ છે, પણ જે આ બાળકોએ બનાવેલી વસ્તુ જે છે અને એમના જીવન જરૂરિયાતની પૂરી પાડવા માટે એ બધું શીખી રહ્યા છે, તો આ વસ્તુ ખરીદવાથી જે આનંદ મળે ને એ બજારમાં પૈસાથી ખરીદવાથી નહીં મળતો. ખાસ કરીને એના માટે જ આ પ્રોડક્ટ લીધી છે અને આ બાળકોનો જુસ્સો વધારવા માટે દરેક વ્યક્તિએ આવી પ્રોડક્ટ પહેલી ખરીદવી જોઈએ. 100% બાકી મોલોમાં તો વસ્તુઓ મળવાની જ છે, પણ અહીંયા એક મોટિવેટ થશે, બાળકો પણ મોટિવેટ થશે. બાળકોએ ઘણું બધું સરસ બનાવ્યું છે, દીવા છે, પછી આ અગરબત્તી છે, ઘણી બધી જ્વેલરી બનાવે છે, બધું ખૂબ સરસ બનાવે. અને આવા વ્યક્તિઓને જ સપોર્ટ કરવો જોઈએ. એક અહીંયા દિવ્યાંગ બાળક છે ઠાકોર દિલીપ, એમની અને એમની ટીમે અહીંયા જે દીવા બનાવ્યા છે દિવાળી માટે, કદાચ આવા બજારમાં પણ નહીં મળે એટલા સુપર્બ છે. અને તમારી ચેનલ થકી બી આમને ખૂબ સપોર્ટ મળે એવી હું બી આશા. 11 થી સાંજે 6 વાગ્યા સુધી અહીંયા આ કાઉન્ટર ચાલુ હોય છે. કોઈ પણ અહીંયા જો અત્યારે દિવાળીનો સમય છે, સારી એવી વસ્તુ અહીંયા મળે છે અને હેન્ડમેડ છે બધી, તો 100% તમે અહીંયાથી એક અનુભવ કરી શકો છો અને બીજાને કહી પણ શકો છો. ઓકે, થેન્ક યુ. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગુજરાત CSR ઓથોરિટી અમદાવાદના સહયોગથી શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, દિવ્યાંગ બાળકોનું વ્યવસાયિક તાલીમ કેન્દ્ર હોટલ નટરાજ પીલાજીગંજ ખાતે ચલાવી રહી છે. ત્યાં હું સાવન રાવત, કાઉન્સેલર એન્ડ સાયકોથેરાપિસ્ટ, સાયકોલોજિસ્ટ અને આ સેન્ટરમાં સ્પેશિયલ એજ્યુકેટરની ભૂમિકા ભજવું છું. હું દિવ્યાંગ બાળકોને અહીંયા વ્યવસાયિક તાલીમની ટ્રેનિંગ આપું છું. વ્યવસાયિક તાલીમમાં અમારો દિવ્યાંગ બાળકોનો 4 પ્રકારનો પ્રોજેક્ટ છે, જેમાં અગરબત્તી બનાવવી, જ્વેલરી બનાવવી, પેપર બેગ બનાવવી તથા દિવેટ સામેલ છે. આ સિવાય પણ અમે સિઝનેબલ વસ્તુઓ બનાવીએ છીએ. સિઝનેબલ વસ્તુઓમાં લઈ લઈએ તો છે રાખડી છે, કોડિયા છે, ઓક્સિડાઇઝ જ્વેલરી છે, પતંગો છે, હોળીના રંગો છે. આ તમામ જે આપણા તહેવારો આવતા હોય છે એ રીતે અમે બાળકોની વસ્તુઓ બનાવતા શીખવીએ છીએ. સૌથી મોટા મોટી સેવા કહી શકાય કે અમે ઇકો ગાડી જે બાળકોને ઘરેથી લાવવા અને લઈ જવાની સુવિધા પૂરી પાડીએ છીએ. આ સિવાય દિવ્યાંગ બાળકોને અમે 4 પ્રકારના ડિસેબિલિટી વાળા બાળકો જે છે એ મલ્ટિપલ ડિસેબિલિટી કહી શકાય, જે લોકોની માનસિક મંદતા ધરાવે છે એવા બાળકોને અમે સ્વીકારીએ છીએ. બહેરા મંગા બાળકો હોય એમને અમે સ્વીકારીએ છીએ, વિઝ્યુઅલ પ્રોબ્લેમ વાળા અને ફિઝિકલ હેન્ડીકેપ હોય એ લોકોને. તમામ પ્રકારના બાળકોને અમે નિઃશુલ્ક સેવા આપીએ છીએ અને વ્યવસાયિક તાલીમ આપીએ છીએ. અમારા ત્યાં જે દિવ્યાંગ બાળકો વસ્તુઓ બનાવે છે તેને અમે વેચાણ કરતા પણ શીખવીએ છીએ અને વેચાણ કેન્દ્ર પણ અમારા સેન્ટરમાં જ બનાવેલું છે. ત્યાં જે પણ બાળકો હોય એમને અમે પૈસાની ઓળખ શીખવાડીએ છીએ અને વેચાણ કેન્દ્રમાં અમારા 2 બાળકો બેઠેલા જ હોય છે અને ત્યાં અમારી જે પણ વસ્તુઓ છે, અગરબત્તી છે, પેપર બેગ છે, જ્વેલરી છે, આ તમામ પ્રકારના જે પણ વસ્તુઓ બાળકોએ બનાવી છે તે સેન્ટરમાં વેચાણ કેન્દ્ર છે, ત્યાંથી જ વેચાણ થાય છે. અત્યારે આપણે જે દિવ્યાંગ બાળકો છે જે નવી નવી પ્રોડક્ટો બજારમાં જે મળતી હોય છે એ પ્રમાણેની પ્રોડક્ટ અહીંયા બનાવે છે તે આપણે અત્યારે જોઈશું. અને આપણી સાથે છે સાવનભાઈ, જે સ્પેશિયલ ટીચર છે અહીંના. સાવનભાઈ, અત્યારે આ શું બનાવી રહ્યા છે બાળકો? અત્યારે આપણા બાળકો જ્વેલરી મેકિંગ બનાવી રહ્યા છે. જ્વેલરીમાં અલગ અલગ વસ્તુ બનાવી રહ્યા છે, જેમ કે માળા બનાવી રહ્યા છે, કાનની બુટ્ટી છે, પગની પાયલ છે, એ અલગ અલગ પ્રકારની જ્વેલરી બનાવી રહ્યા છે. આપણે જોઈએ અત્યારે પહેલા પ્રી વોકેશનલ આપીએ છીએ, એના પછી વોકેશનલ. વ્યવસાયિક તાલીમ કેન્દ્ર છે એમાં પ્રી વોકેશનલમાં જેમ કે જ્વેલરી જ છે આપણે અત્યારે જોઈ રહ્યા છે, તો જ્વેલરીમાં આપણે કલર કોન્સેપ્ટ શીખવાડીશું કે આ કલર છે, પછી મણકાની સાઇઝ, કલર કોન્સેપ્ટ સાઇઝ,
એનાથી એવું નહીં છે કે ખાલી ફક્ત જ્વેલરી જ બનશે, એનાથી એમનો મગજનો વિકાસ પણ થશે. જેમ કે એમાં અંદર આવી જશે ગ્રોસ મોટર એક્ટિવિટી છે, ફાઇન મોટર એક્ટિવિટી છે, પછી એમનો હાથ એટલે કે હેન્ડ કોર્ડિનેશન, આઈ કોર્ડિનેશન, આ બધું એમના અંગાત વિકસિત થતું રહે છે અને આપણી જ્વેલરી બનાવતા પણ બાળકો શીખી જાય. બરાબર. તો બેટા શું નામ છે તમારું? સર મારું નામ પિંકી છે. હું અહીંયા વ્યવસાયની તાલીમ લેવા આવી છું. અત્યારે જ્વેલરીમાં અમે અહીંયા પગની પાયલ અને આ માળા બનાવી રહ્યા છીએ. અચ્છા, આ કેટલા સમયથી તમે અહીંયા શીખી રહ્યા છો? સર મને અત્યારે 1 મંથ થઈ ગયો. એક મંથમાં કમ્પ્લીટ તમને આવડી ગયું? હા આવડી ગયું છે. જ્વેલરીનું સ્પેશિયલી સારું આવડે છે. ઓકે, અને શું શું આમાં બનાવો છો? જ્વેલરીમાં સર ઓક્સિડાઇઝની અત્યારે સીઝનેબલમાં નવરાત્રી ગઈ ને તો ઓક્સિડાઇઝનું સારું એવું વેચાણ પણ કર્યું છે અમે બનાવીને. દિવાળી આવી રહી છે તો દિવાળીમાં તમે અત્યારે શું પ્રોડક્ટ કઈ કઈ બનાવો છો? દિવાળી માટે અમે દિવેટનું કર્યું છે અને કોડિયા કલર કર્યો છે, એને સ્ટોન લગાવે છે. તહેવારો પ્રમાણે સીઝનેબલ જે કહેવાય ને એ પ્રોડક્ટ અહીંયા બનાવતા હોય છે અને આ બાળકો એટલી મસ્ત બનાવે છે ને કે આપણને આમ ગમી જાય. તમે જોઈ રહ્યા છો અત્યારે આ એક માળા બનાવી છે જે ડિસએબિલિટી જે બાળકો છે એવા લોકો બનાવી રહ્યા છે. દિવ્યાંગ બાળકો છે મહેસાણામાં છે એમને અમારા સેન્ટર સુધી લાવવા અમને મદદરૂપ થશો અને દિવ્યાંગ બાળકો જે અમારા સેન્ટરમાં બનાવે છે વસ્તુઓ એનું ખરીદી કરી દિવ્યાંગ બાળકોની ઉત્સાહમાં વધારો કરશો.